Oremos. Ayer pre, yo le puse sema, pero también la poní por tu y va a crear, ¿no? Porque hay que aprender con más, que su padre lo es, porque te va a dar un sala y que tú, que no, que no se crea tal que mereces, mereces con Dios, con tu hijo, con tu hija, 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 नसीहत नौ स्पीकर लेंगे तो आप 150 मीटर चाले ची अने 350 मीटर पौड़ा नीला के तलियों में लगी ची अने 40 मीटर रस्तों चौकसाइड में बसात करने सारे कोशिश की तो मैंने कुछ तो उनका काम तो 200 40 मीटर तो लेकिन तुमने समझा भी तुमने कि 240 मीटर इतने इतने एक किलोमीटर पड़ता है उसको हम लोग काफी के बे एक किलोमीटर एक किलोमीटर का है 1000 તો અહીંયા આપણે મહેશની વાત જોઈ હતી પછી તમને એક પૂછ્યું છે પ્રશ્ન કે હવે તમારા મિત્રો શાળાથી કેટલા દૂર રહે છે તે શોધો અને કોષ્ટક તૈયાર કરો અને એનું જવાબ લખવાનો મીટર કે કિલોમીટરમાં તો તમને એવો પ્રશ્ન પૂછવાનો આવે કે તમારા માંથી શાળાથી સૌથી નજીક કોણ રહે છે તો તમે તમારા મિત્ર છે નજીક રહે તો એ જવાબ આપી શકો કે પરેશ રમેશ મહેશ કોઈ એક વિદ્યાર્થી તો હોય તમારા હજી નજીક રહેતો હોય પછી એવો પ્રશ્ન પૂછ્યો કે શાળાથી સૌથી દૂર કોણ રહે છે સૌથી દૂર એટલે એક આપણા અહીંથી નહીં પણ એને 5-7 કિલોમીટર દૂર હોય એવું કઈ ગામમાંથી આવતો હોય તો તમે એને કહી શકો કે સૌથી દૂર રહે છે કુલ કેટલા બાળકો તમારી શાળાથી 1 કિલોમીટરથી ઓછા અંતરે એટલે અહીંયા બહુમતી આપણે ગુમાના વચ્ચેનું જે અંતર હોય 1 કિલોમીટરથી ઓછું થાય એમાં કેટલા કુલ બાળકો રહે છે તો તમે એકદમ અંદાજ લગાવીને કહી શકો કે 5-7 એ 2-3 હોય એવું નહીં કે એક્ઝેક્ટ આપણને નક્કી હોય કે આટલા જ વિદ્યાર્થી હોય 1 કિલોમીટર થી ઓછા અંતરે રહેતા હોય એટલે વિદ્યાર્થીની સંખ્યા તમારે ગણવાનું બરાબર હવે હું કોઈ એવું છે કે જે 5 કિલોમીટર કોણ વધુ દૂર રહે છે તો હા ઘણા વિદ્યાર્થીઓ હોય છે કે જે 5 કિલોમીટર થી દૂર થી પણ આવતા હોય છે આપણે આજુબાજુના ગામડામાં કે આપણા મિત્રો આપણી સાથે મળે છે જે કે જે સિવસ પેલા પછી અહીંયા ગુજરાતી ગુજરાત એવી રીતે આવતા હોય તો આપણે અંદાજ લગાવી શકીએ મારા મિત્રો પણ એવા ઘણા છે કાલ સાથે ભણવા અભ્યાસ કરતા કે જે 5 કિલોમીટર થી પણ વધુ દૂર થી આવે છે અને એ લોકો કેવી રીતે આવતા હોય તો પોતે વેનમાં આવતા હોય છે બરાબર વેનમાં આવતા હોય છે અથવા કોઈના વાલે પણ આવતા હોય છે હવે તમને કીધું કે મિત્રોનો ક્રમ અને ઘરની શાળાનો ક્રમ કેવું છે તો અહીંયા રાજેશ એક કિમી
અને 500 મીટર ના અંતર થી આવી છે કેટલા અંતર થી એટલે કે 1.5 કિલોમીટર થાય તો થાય 1.5 કિલોમીટર અને અહીંયા રમેશ ની વાત કરી આપણે તો એ 2 કિલોમીટર ની વસ્તુ 1 કિલો વધારે ઊંચી આવે છે 2 કિલોમીટર ની વસ્તુ મીટર સાડા થી ઘટી સાડા અંતર એટલું છે અહીંયા હિતેશ કે 600 મીટર ઊંચી આવે એટલે કે એનું ઘટી સાડા ના શું થશે 100 મીટર એટલે કે 500 મીટર થી તો વધારે અને 1 કિલોમીટર થી ઓછા અને આ સમમાં કે 5 કિલોમીટર અને 300 મીટર સુધી આવે છે એટલે 5 કિલોમીટર એટલે બધું બીજા નામથી આવતો હોય બરાબર તો એ 5 કિલોમીટર થી અને અહીંયા વંદા છે એ 3 કિમી અને 400 મીટર સુધી આવે છે તો તમને હું કીધું છું કે તમારા મિત્રો તમે અંદાજ લગાવો એ કોણ મિત્ર કેટલો ફરતી સાડાનું અંતર કેટલું છે તો આપણે આ રીતે અંદાજ લગાવીને કહી શકીએ કે મેશ તાનો મિત્ર છે કે ઘરથી એરિસ નું અંતર 1 કિલોમીટર ને 100 મીટર છે અને રાજેશ 1 કિલોમીટર 500 મીટર એટલે કે 1.5 કિલોમીટર અને રમેશ 1 કિલોમીટર ને 500 મીટર એટલે કે એનાથી પણ વધારે દૂરથી આવે છે જ્યારે રમેશ 600 મીટર 600 મીટર એટલે 500 મીટર કરતા વધારે અને 1 કિલોમીટર કરતા ઓછા બરાબર એટલે સૌથી નજીક બધું ઘરથી સાડા નજીક પણ કોની છે હિતેશ થી તો 5 કિલોમીટર ને 300 મીટર જ્યારે તમને એ 3 કિમી ની 400 મીટર દૂરથી આવે છે તો તમે આ કોષ્ટક પર પ્રશ્ન પૂછવામાં આવે કે આ જે મિત્રો તમારા છે 100 મીટર એમાંથી સૌથી વધુ ઘરથી સાડા કોની દૂર છે તો તમે કોષ્ટક ના આધારે કહી શકશો કે અહીંયા સોમન એનું ઘર સાડા થી ઘણું દૂર છે અને સૌથી નજીક કોણ લાગે છે તો તમે કહી શકો કોષ્ટક માં જોઈને કે 600 મીટર એટલે કે હિતેશ એ હિતેશ એનું ઘર સાડા થી નજીક છે તો આ કોષ્ટક પરથી આ રીતે પણ પ્રશ્ન ના જવાબ તમે પૂછી શકાય વિચારો અને શોધો એના પછી હું આપણે વિચારો અને શોધો તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 160 એમાં આપ્યું છે કે વિચારો અને શોધો એવું કીધું કે તોરાની એક ફીટમાં તોરાની લંબાઈ કેટલી હોય છે તો આપણે એવું કીધું કે તોરાની એક ફીટમાં લંબાઈ કેટલી હોય છે તો આપણે લખીશું પાસે જવાબ પેલા દરેક ને પૂછવું જોઈએ તો દરેક ને ખ્યાલ આવી ગયો હશે તો રેલીની જાડાઈ પર આધાર હોય છે દાદાએ જેથી 50 મીટર પણ હોય 100 મીટર પણ હોય 200 મીટર પણ હોય 500 મીટર પણ હોય તમે પતંગની થોડી તોડાવવા જોઈએ 100 વાર 200 વાર 500 વાર 1000 વાર એવી રીતે ઘણા કહેતા હો છો તો એની જાડાઈની આધાર પર આધારિત હોય છે કે કેટલી જાડાઈ છે હોય એના પર એ આધારિત હોય હવે આપણે અહીંયા જોઈશું કે દોરાની એનું લખી શકીશું તમને ખ્યાલ હશે મીટર
Bosco Winter. Alat-alat regarding Bosco Winter ini juga sama. Bosco Winter ini tidak berubah lagi sedikit. Bosco Winter ini tidak berubah. जो
હવે આપણે પ્રશ્ન પૂછ્યો કે જો રૂમમાં એકદમ ખાલી મળેલો હોય તો તેને બનાવવા માટે કેટલો લાંબો હોવો જોઈએ બરાબર બનાવવા માટે કેટલો લાંબો હોવો જોઈએ હવે નીચેનો પ્રશ્ન લેવા લખાઈ ગયો છે બરાબર તો પછી આપણે સાફ કરીએ હવે હું ઈચ્છું કે હું વિમાન હોઉં
તો હું જે જઈ શકું અને આ બાદળ ને ટેકરી કરતા પણ ઉપર કે જે આ પ્રકારની ઈચ્છાઓ ધરાવે છે પહેલા તો હું પોતે શું કહે છે કે હું પોતે પતંગ હોઉં તો હું ઇમારત ઉપર જાઉં એટલે એ ઇમારત એટલે કે મકાનના કરતા પણ ઊંચી જવાની ઈચ્છા ધરાવે છે અને એના પછી પોતે પંખી બનાવવાની ઈચ્છા ધરાવે છે અને પંખી હોય તો એ પોતે પંખી હોય તો પતંગ ની ઉપર જવાની ઈચ્છા ધરાવે છે પતંગ ક્યાં સુધી છે ઇમારત ઉપર હવે એ પંખી બનીને પતંગ થી પણ ઉપર અને હવે પછી કે માદક હો માદક સુધી આપણે પણ અને પંખી થી પણ ઉપર જવું બરાબર અને પોતે બીમાર હોય તો પછી માદક ને ડિગ્રી હોય એના પણ પતંગ નું ઉપર જવાની ઈચ્છા ધરાવે છે આ કોણ છે તમારા જેવું એક નાનું બાળક એ અલગ અલગ પોતે ઈચ્છાઓ રાખે છે અને કે છે કે હું આમ આમ તો હું આમ કરું બરાબર પોતે પતંગ હોય તો ઇમારત ઉપર જાય પછી પંખી હોય તો પતંગ ની ઉપર જાય છે અને વાદળ હોય તો પંખી કરતા પણ ઉપર અને પોતે વિમાન હોય તો એ વાદળ ને ટિકડી કરતા પણ ઉપર જવાની ઈચ્છા ધરાવે છે હવે તમને પ્રશ્ન પૂછો કે શોધવાનો પ્રયત્ન કરો હવે જેની ઊંચામાં ઊંચી ઇમારત કઈ તો આપણે તે જ નંબર 19 એ 19 પેજ નંબરમાં આપણે કુતુબ મિનારની ઇમારત જોઈ હતી બરાબર અગર એ ક્યાં લખી લીધું છે બરાબર ને આને નીચે આપણે બીજું લખ્યું તમે જોયેલી ઊંચામાં ઊંચી ઇમારત કઈ છે હવે તમને પ્રશ્ન અહીંયા પૂછ્યો કે તમે જોયેલી ઊંચામાં ઊંચી ઇમારત કઈ છે તે આશરે કેટલા માળ ઊંચી હશે એવો પ્રશ્ન કીધો તો આપણે એક નંબર ઉપરી ઉપર આપણે ઇમારત જોઈ કે કુતુબ મિનાર તો આપણે એનો જવાબ લખી શકીએ કે મેં જોયેલી ઊંચામાં ઊંચી ઇમારત કુતુબ મિનાર છે અને આપણે દાખલો પણ મળ્યો હતો કે આપણા રૂમની ઊંચાઈ 3 મીટર છે તો એવા આપણે એક ઉપર એવા કેટલા રૂમ જોઈશું તો આપણે કુતુબ મિનાર ને પહોંચી શકીશું એ પણ આપણે જોઈશું તો આપણે 72 મીટર કુતુબ મિનાર ની ઊંચાઈ હતી અને 3 મીટર આપણે હરપણ ઓરડા ની હતી તો આપણે એને ભાગાકાર કરીને 24 ઇમારત કરી બનાવી બરાબર તો આપણે જવાબ લખીશું કે મેં જોયેલી ઊંચામાં ઊંચી ઇમારત કુતુબ મિનાર છે મેં જોયેલી ઊંચામાં ઊંચી
Tu nomor B. प्रश्न पूछे तुमने कि सू एक बताओ कितनी ऊंचाई पहुंच सके सू के ऊपर में जाके वहां हम ऊंच जे सके तो है या कोई एक पतंग में 100 मीटर जो भी ऊंचाई पर जे सके छे तो एक ऊपर में जाके वहां हम ऊंच जे सके तो आप याद रख सके एक पतंग 100 मीटर की कितनी वजन एक पतंग में 100 मीटर की कितनी वजन ऊंचाई है ये जानते हैं क्या कि पतंग कितनी ऊंचाई पहुंच सके सूते उतु निगाह के पर वजन ऊंचे ले सके तो एक पतंग में 100 मीटर के कितनी वजन ऊंचाई पहुंच सके छे हां ने उतु निगाह के पर वजन ऊंचे ले सके अपन ने उतु निगाह की ऊंचाई 70 मीटर बताई छे और 100 मीटर की वजन ऊंचाई जाए એટલે ઉપર જઈ શકે હવે આગળનો પ્રશ્ન આપણે એક વિમાન કે કોઈ ઊંચે ઉડી શકે બરાબર તો તે માઉન્ટ એવરેસ્ટ કરતાં ઊંચે ઉડી શકે જે લગભગ 9 કિમી જેટલો ઊંચો છે માઉન્ટ એવરેસ્ટ ની ઊંચાઈ કેટલી છે 9 કિમી તો આપણે વિમાન 10 કિલોમીટર કરતાં પણ વધુ ઊંચે જાય છે બરાબર તો પણ પ્રશ્ન લખાઈ ગયો છે અહીંયા હવે પ્રશ્ન કીધો કે એક વિમાન કેટલું ઊંચે ઉડી શકે સ્કૂટે માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ વધુ ઊંચે ઉડી શકે જે લગભગ 9 કિમી જેટલો ઊંચો છે કોઈ વાત કરવામાં આવી માઉન્ટ એવરેસ્ટ કરે કે કોઈ રીતે લગભગ મોટા ભાગના માઉન્ટ એવરેસ્ટ ગયા પણ હશે તો
તો આપણે એનો પ્રશ્ન પૂછ્યો કે કેમાં કેટલું ઊંચું ઉડી શકે કે જે માઉન્ટ એવરેસ્ટ કરતા પણ બહુ ઊંચું ઉડી શકે એવો પ્રશ્ન આપણે કીધો તો આપણે ચાર લખીશું કે આ એક વિમાન એ 10 કિલોમીટર પણ 10 કિલોમીટર કરતા પણ બહુ ઊંચું ઉડી શકે છે તો તે માઉન્ટ એવરેસ્ટ કરતા પણ બહુ ઊંચે ઉડી શકે તો આપણે જવાબ લખીશું કે એક વિમાન દસ કિમી કરતા પણ વધુ ઊંચે ઉડી શકે છે તેથી તે માઉન્ટ એવરેસ્ટ કરતા પણ માઉન્ટ એવરેસ્ટ કરતા પણ ઊંચે ઉડી શકે છે માઉન્ટ એવરેસ્ટ કરતા પણ વધુ ઊંચે ઉડી શકે છે શું તમે વાદળની બહારથી નીચે જોયા છે મને પ્રશ્ન પૂછ્યો હવે તમે વાદળ આકાશમાં જુઓ છો કે નીચે તો તમે એ પ્રશ્ન પૂછ્યો કે શું તમે વાદળની તમારાથી નીચે જોયા છે તો આપણે તો ઉપર જોયા બરાબર તો આ શિક્ષણને લગાવી દઉં છું ધ્યાનથી લેજો શું તમે વાદળની શું તમે કદી વાદળની તમારાથી નીચે જોયા છે બરાબર તમે પ્રશ્ન કરવો પડે કે શું તમે કદી વાદળને તમારાથી નીચે જોયા છે તો જવાબ ના કે ના મેં કદી વાદળને મારાથી નીચે જોયા નથી તો અહીંયા આપણે પ્રકરણને એ લાગુને તો અહીંયા પાઠ્યપુસ્તકમાં પેટમ 22 અહીંયા પૂરું થાય છે બરાબર હવે આપણે આગળના ક્લાસમાં બીજી વાત કરીશું